જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જીઆઈએસ ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે આજનો આપણો લેક્ચર છે દ્રાવણો ચેપ્ટરની અંદર રહેલા સ્વાધ્યાયના દાખલાઓ તો હવે તમને જેમ ખ્યાલ છે એમ આપણે થિયરીના ટોપિક બધા કમ્પ્લીટ કર્યા છે અને આપણે સ્વાધ્યાયના દાખલાઓ ભણીએ છીએ તો આજના ચેપ આજના લેક્ચરમાં આપણે અત્યારે છ દાખલા ભણવાના છે બે પોઈન્ટ ઓગણીસ વીસ એકવીસ બાવીસ છવ્વીસ અને સત્યાવીસ ટોટલ આ છ દાખલાઓ આજે આપણે ભણશું બરાબર તો બધા દાખલાઓ તમારી પાસે ટેક્સ્ટબુક હશે ટેક્સ્ટબુકની અંદર રકમ જોતી જવાની છે એટલે અમે અહીંયા રકમ લખવાની નથી અને તમારે સીધી રકમ જોવાની છે હું અહીંયાથી રકમ બોલીશ તમે એ સાંભળજો અને સમજો કે એમાં શું કહેવા માગે છે ઓકે તો પેલો આપણે દાખલો છે બે પોઈન્ટ ઓગણીસ ચલો આમાં શું કીધું છે નેવું ગ્રામ પાણીમાં ત્રીસ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને બાષ્પદ બાણ બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ છે અગાઉ આપણને આપેલું છે નેવું ગ્રામ પાણી છે અને ત્રીસ ગ્રામ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય છે બરાબર છે અને એનું બાષ્પદબાણ બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ છે આટલી વસ્તુ આપણને પહેલાં એક કોમન અપે આપેલી છે નેવું ગ્રામ પાણી છે બરાબર આગળ જતાં અઢાર ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પદબાણ બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને મને બે પોઈન્ટ નવ કિલો પાસ્કલ થયું ઓકે તો જો પાણી વધારે ઉમેર્યું છે એટલે કે દ્રાવક વધારે ઉમેરો છે અને એના બાષ્પ દબાણમાં પણ ફેર પડ્યો એટલે આપણને અહીંયાથી ઉપરથી ખબર પડી કે આપણે લોકો આની અંદર બે સમીકરણો બનાવવા પડે બરાબર પેલું સમીકરણ એ હોય કે જ્યારે નેવું ગ્રામ પાણી હોય અને બીજું કે જ્યારે અઢાર ગ્રામ પાણી ઉમેરીએ ત્યારે જે બને એ બીજું સમીકરણ બાષ્પ દબાણની વાત છે એટલે રાઉડનો નિયમ જ લાગુ પડશે તો દ્રાવ્યનું મોલર દળ એટલે દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે અને બસો અઠ્ઠાણું કેલવીન તાપમાને પાણીનું બાષ્પ બાણ એટલે કે શુદ્ધ પાણી હોય એનું બાષ્પ બાણ કેટલું હોય એ આપણે શોધવાનું છે તો પહેલાં આપણે ગોતી લઈ કે ભાઈ દ્રાવ્યના મોલ કેટલા હોય સૌથી પહેલી વાત આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે ભાઈ દ્રાવ્યના મોલ દ્રાવ્યના મોલ શોધ્યા દ્રાવ્યના મોલ કેટલા હોય એ જોઈએ દ્રાવ્યના મોલ જેને આપણે એન ટુ દ્વારા દર્શાવશું એન ટુ બરાબર શું દેખાડે તો કે ભાઈ દ્રાવ્યનું વજન દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ આપેલું છે આપણને ત્રીસ ગ્રામ અભાસ દ્રાવ્ય ઓગાળેલો છે બરાબર એના છેદમાં એનો અણુભાર હા આપણે એમ શોધવાનો છે તો આ થઈ ગયા દ્રાવ્યના મોલ અને બીજું છે દ્રાવકના મોલ દ્રાવકના મોલ એટલે કે પાણીના મોલ પાણી છે આપણી પાસે નેવું ગ્રામ એના છેદમાં એનો અણુભાર અઢાર તો આ થઈ જશે ટોટલ પાંચ મોલ ઓકે તો પાણીના મોલ એટલે દ્રાવકના મોલ મળી ગયા છે અને અહીંયા દ્રાવ્યના મોલ છે દ્રાવક લા જગ્યાએ આપણે પાણી રાખી શકીએ પાણીના મોલ પાંચ મોલ અને દ્રાવ્યના મોલ ત્રીસના છેદમાં એમ જેટલા છે ઓકે ત્યાર પછી આપણે જોઈએ છીએ હવે આપણને સમીકરણ આપ્યું છે આપણને બીજી એક કિંમત આપી છે કે ભાઈ બાસ્પદબળ બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ છે ઓકે તો આને આપણે પહેલી કન્ડિશન વિચારી લઈએ પહેલી કન્ડિશન છે ત્યારે બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ છે બરાબર તો અહીંયા પી વન બરાબર બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ આ આપણને કિંમત આપેલી છે આપણી પાસે સૂત્ર છે હવે પી ઝીરો માઇનસ પી અપોન પીઝીરો પણ આ કંડિશન એવી છે તો અહીંયા આપણે પી વન લખશું પી વન અને પી ટુ આ રીતે કરશું બે સૂત્ર બનાવશું અને આ બાજુ હવે જમણી બાજુ દ્રાવ્યના મોલ અંશ મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો દ્રાવ્યના મોલ છે ત્રીસના છેદમાં એમ છેદમાં કુલ મોલ તો ત્રીસના છેદમાં એમ પ્લસ પાણીના મોલ છે પાંચ ઓકે કુલ મોલ થઈ ગયા તો આની અંદર પી વન આ કિંમત આપણને આપેલી છે પી ઝીરો માઇનસ પી વન કેટલા આપેલા છે બે પોઈન્ટ આઠ તો અહીંયા છે બે પોઈન્ટ આઠ કિલો પાસ્કલ છેદમાં પી ઝીરો બરાબર ત્રીસના છેદમાં એમ અપોન ત્રીસના છેદમાં એમ પ્લસ ફાઈવ ઓકે આ વસ્તુ આપેલી છે આની અંદરથી આના આપણે પહેલાં કહી દઈએ સમીકરણ નંબર એક કારણ કે આની અંદર બે ચલ છે બરાબર એક તો છે પી અને બીજો છે એમ આ આપણું સમીકરણ નંબર એક છે હવે બીજી કંડિશન માટે વિચારીએ કંડિશન બે તો શું હતી કંડિશન બે કે જ્યારે અઢાર ગ્રામ પાણી ઉમેર્યું છે બરાબર અઢાર ગ્રામ પાણી ઉમેરતા ઓકે તો જો અઢાર ગ્રામ પાણી ઉમેર્યું છે તો શું થશે હવે પાણી બરાબર પાણીના મોલ નેવું પ્લસ અઢાર બરાબર થઈ જશે હવે એકસો આઠ ગ્રામ તો પાણીના મોલ થઈ જશે નવા પાણીના મોલ બરાબર એકસો આઠ વાગ્યા અઢાર તો જવાબ સો ઓકે આની અંદર આ બીજી કન્ડિશન બીજી વખત આપ્યું છે તો જો પહેલી કન્ડિશન હતી ત્યારે આપણને દબાણ આપ્યું હતું બે પોઈન્ટ આઠ બાષ્પ દબાણ બીજી કન્ડિશન છે ત્યારે આપણે પી ટુ કહી દઈશું અહીંયાથી અને એનું બાષ્પ દબાણ છે બે પોઈન્ટ નવ કિલો પાસ્કલ બરાબર બે પોઈન્ટ નવ કિલો પાસ્કલ થાય છે એવું કીધું છે ઓકે તો આ આના ઉપરથી આપણે શોધીએ અહીંયા સૂત્ર પી ઝીરો માઇનસ પી ટુ અપોન પી ઝીરો બરાબર મોલ તો દ્રાવ્યના મોલ તો સમાન જ છે દ્રાવ્યના મોલમાં કાંઈ ફેરફાર કર્યો નથી પણ દ્રાવકના મોલ પાંચ હતા એની બદલે હવે છ થઈ ગયા છે તો અહીંયા પી ઝીરો માઇનસ પી ટુ હતા એની કિંમત છે બે પોઈન્ટ નવ અપોન પી ઝીરો બરાબર ત્રીસના છેદમાં એમ અપોન ત્રીસના છેદમાં એમ પ્લસ છ ઓકે તો આપણી પાસે સૂત્ર આવી ગયા બે આને કહી દઈ સમીકરણ નંબર બે સમીકરણ નંબર બે મળી ગયું છે હવે તમારે કામ કરવાનું છે સમીકરણ એક અને સમીકરણ બે ઉપરથી પીઝીરો અને એમ બંનેની કિંમતો શોધવાની છે તો તમે સમીકરણ એકને બે વડે ભાગીએ તો તમને મળી જશે સમીકરણ એકને બે વડે ભાગતા ઓકે તમે આ જાતે કરશો ગણતરી સમીકરણ એકને બે વડે ભાગશો એટલે પહેલાં તમને એમની કિંમત મળશે સમીકરણ એકના ભાગી દેશો એટલે એમની કિંમત મળશે અને એમની કિંમત મળી જાય ત્યાર પછી એમની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકશો એક અથવા બે માં એટલે તમને ત્યાંથી પી ઝીરોની કિંમત મળવાની છે બરાબર આ તમારો આન્સર છે અને જે પીઝીરો મળે એ પણ તમારો આન્સર છે ઓકે તો આની અંદર કરવાનું એવું હતું કે જે બે બે પોઈન્ટ ઓગણીસમાં દાખલો તો એની અંદર બે કન્ડિશન આપેલી હતી એ બંને કન્ડિશનને આપણે લખી છે અને એના પ્રમાણે બે સૂત્ર બનાવ્યા બે સમીકરણ બન્યા બે સમીકરણ બન્યા એને બહીને આપણે સોલ્વ કરીએ એટલે બે અછળ છે મળી જાય છે બરાબર તો આ થઈ ગયો આપણો દાખલો બે પોઈન્ટ ઓગણીસ હવે છે દાખલા નંબર બે પોઈન્ટ વીસ બરાબર બે પોઈન્ટ વીસમાં જુઓ શું કહે છે બે પોઈન્ટ વીસ નંબરના દાખલામાં પ્રશ્ન વાંચ્યા ખાંડના પાંચ ટકા દ્રાવણનું ઠાર બિંદુ ઓકે ખાંડનું છે પાંચ ટકા દળથી દ્રાવણ છે એટલે ડબલ્યુ વાય ડબલ્યુ પાંચ ટકા છે એનું ઠાર બિંદુ બસો એકોતેર છે જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ બસો તોંતેર પોઈન્ટ પંદર કેલવીનું હોય તો તમે આના ઉપરથી ડેલ્ટા ટી એફ ગણી શકશો કે કેટલો ઘટાડો થાય છે એ આપણને ખબર પડી જતી હોય બરાબર તો પાણીમાં પાંચ ટકા ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો ખરેખર આપણે એટલું જ શોધવાનું છે કે પાંચ ટકા ગ્લુકોઝ હોય તો ઠાર બિંદુ કેટલું થાય પણ પ્રોબ્લેમ એવો છે કે આપણી પાસે કે એફનું મૂલ્ય નથી જો કે એફનું મૂલ્ય હોય તો થઈ જાય તો કે એફનું મૂલ્ય આપણને જે પહેલી કંડિશન આપી છે એના ઉપરથી આપણે શોધી શકીએ તો આમાં જોઈએ તો ડેલ્ટા ટી એફ ગણીએ પહેલાં ખાંડના દ્રાવણમાં ડેલ્ટા ટીએફ કેટલા થાય તો કે બસો તોતેર પોઈન્ટ પંદર માઇનસ બસો એકોતેર તો બરાબર આવે બે પોઈન્ટ પંદર ઓકે આ ડેલ્ટા ટી એફની કિંમત આવી ગઈ છે બે પોઈન્ટ પંદર છે બરાબર ઓકે ત્યાર પછી ગણવાના છે ખાંડના મોલ તો જુઓ ખાંડ કેટલા 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 ટકા દ્રાવણ છે પાંચ ટકા દ્રાવણ છે ખાંડનું પાંચ ટકાવાળું દ્રાવણ છે તો પાંચ ગ્રામ ખાંડ હોય એ પંચાણું ટકા દ્રાવકની અંદર ઓગાળેલી હોય ડબલ્યુ બાય ડબલ્યુ છે એટલે છેદમાં દ્રાવણ હોય તો દ્રાવણની અંદર પાંચ ગ્રામને આપણે ઉમેરતા હોય આ તમને ખ્યાલ છે આપણે સ્ટાર્ટિંગમાં જ કરેલું છે તો ખાંડ જ્યારે પાંચ ગ્રામ છે તો આનો દ્રાવક છે એ પંચાણું ગ્રામ છે બરાબર પાંચ ગ્રામ ખાંડ તો પંચાણું ગ્રામ દ્રાવક ખાંડ પાંચ ગ્રામ દ્રાવક પંચાણું ગ્રામ ઓકે તો આના ઉપરથી આપણને શું ખબર પડશે તો આપણી પાસે સૂત્ર છે જ હવે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ ખાંડ એટલે શુક્રોશ છે ખાંડનો અણુભાર કેટલો થાય એક્સ્ટ્રા લખીએ છીએ આ ખાંડનો અણુભાર થશે ત્રણસો બેતાલીસ ગ્રામ પર મોલ બરાબર ખાંડ છે એ શુક્રોશ કહેવાય છે તો ખાંડનો અણુભાર ત્રણસો બેતાલીસ લખવાનો હોય બસ તો આપણને આની અંદરથી જવાબ મળી જશે આ છે બે પોઈન્ટ પંદર કે એ આપણે શોધવા છે મોલાલિટી દ્રાવ્યનું વજન પાંચ ગ્રામ છેદમાં એનો અણુભાર ત્રણસો બેતાલીસ એના ગુણા અંશમાં એક હજાર અને છેદમાં દ્રાવકનું વજન દ્રાવકનું વજન પંચાણું ગ્રામ છે ઓકે આના ઉપરથી તમે કે એફને કરતાં બનાવો અહીંયાથી તમને મળશે કે એફ બરાબર આના કરતાં બનાવશો કે એફને એટલે પહેલી કિંમત આપણને કે એફની મળી ગઈ હવે હવે વાત કરવાની છે ખાંડ કામ પૂરું થઈ ગયું તો હવે એ પૂછે ગ્લુકોઝ માટે બરાબર છે તો હવે ગ્લુકોઝની વાત ચાલુ કરવાની અહીંયા સુધી થઈ ગયું ખાંડનું હવે ગ્લુકોઝનું સ્ટાર્ટ કરશું તો પેલા વહેલા ગ્લુકોઝનો અણુભાર પણ જોશે જ એટલે લખી જ લઈ ગ્લુકોઝનો અણુભાર થશે એકસો ગ્રામ પર મોલ ઓકે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ આ બધા તમને અણુભાર કોમન છે એ બધા યાદ છે હવે અને યાદ રાખવાય જોઈએ ઓકે તો ગ્લુકોઝનો અણુભાર એકસો એસી ગ્રામ પર મોલ આપણને કે એફની કિંમત અહીંયાથી મળી ગઈ છે તો સેમ વસ્તુ એના માટે આપણે એ જ શોધવાનું છે કે એનું ઠાર બિંદુ કેટલું હશે બરાબર છે તો આ વખતે શું ગણવાનું છે ડેલ્ટા ટી એફ ગણશું પહેલાં ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ જ્યાં કે એફની કિંમત અહીંયાથી આવી હશે એ લખશું મોલાલિટી મોલાલિટી એટલે પાંચ ગ્રામ ગ્લુકોઝ છે એના ગુણણા એક હજાર ગ્રામ છેદમાં અણુભાર એકસો એંસી અને એના ગુણ્યા પંચાણું ગ્રામ આપણો દ્રાવક હશે બરાબર આના ઉપરથી તમને ડેલ્ટા ટી એફ મળશે જે ડેલ્ટા ટીએફ મળી જાય એના પરથી તમારે શોધવાનું છે ટી એફ એનું ઠાર બિંદુ કેટલું હોય આ શોધવાનું છે એટલે જે કાંઈ પણ તમને જવાબ મળે એને બસો તોંતેર પોઈન્ટ પંદરમાંથી બાદ કરવાનો રહેશે તો તમને ફાઇનલ આન્સર મળે છે આ ટીએફ છે આપણો ઠાર બિંદુ છે એટલે કે આ ડેલ્ટા ટી એફ મેળ્યો એ ઠાર બિંદુમાં થતો ઘટાડો મેળ્યો કે ભાઈ ડેલ્ટા ટીએફ એમ જેટલું પણ મળે માનો કે ચાર મળ્યો તો ચાર કેલ્વિનનો ઠાર બિંદુમાં ઘટાડો થાય છે તો બસો તોંતેર પોઈન્ટ પંદર માઇનસ ચાર એટલે જવાબ મળી જશે ટીએફ બરાબર આ રીતે તમારે ગણતરી કરવાની છે તો આ તો દાખલા નંબર બે પોઈન્ટ વીસ બરાબર ત્યાર પછીનો દાખલો જોઈએ બે પોઈન્ટ વીસ પછી છે બે પોઈન્ટ એકવીસ બે પોઈન્ટ એકવીસ નંબર શું કહેવા માગે છે બે તત્વો એ અને બી એ બી ટુ અને એ બી ફોર સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે ઓકે બે તત્વના સંયોજનો બન્યા એ બી ટુ અને એ બી ફોર આવું સંયોજન બને છે બરાબર એને વીસ ગ્રામ બેન્ઝિનમાં ઓગાડતાં એ બી ટુનો એક ગ્રામ ઠાર બિંદુમાં બે પોઈન્ટ ત્રણ કેલ્વિનનો ઘટાડો કરે છે આ વીસ ગ્રામમાં જ્યારે આપણે એક ગ્રામ એ બી ટુ ઓગાડીએ છીએ ત્યારે એનો ઠાર બિંદુનો ઘટાડો થાય છે બે પોઈન્ટ ત્રણ કેલવિન જેટલો અને જ્યારે એ બી ફોરનો એક ગ્રામ છે એ એક પોઈન્ટ ત્રણ કેલવિનનો ઘટાડો કરે છે તોલું છે એ બે પોઈન્ટ ત્રણ કેલવીન ઘટાડે છે એ ટુ હોય તો અને એ ફોર હોય એ એક પોઈન્ટ ત્રણ કેલવીન ઘટાડો કરે છે બેન્સીનનો મોલ્લાવના એના ચણાંક પાંચ પોઈન્ટ એક કેલવીન છે એટલે કે એફ આપી દીધો છે તો એ અને બીના પરમાણવીય દળ શોધવાના છે તો પહેલાં વહેલાં તો શું કામ કરશું આપણે તો એ સંયોજન માટેનો એ બી આખો અણુભાર કેટલો થાય ગણશું અને એ બી ફોરનો અણુભાર કેટલો થાય ગણશું બરાબર છે તો સૌથી પહેલાં આપણે કરશું એ બી ટુ માટે તો એ બી ટુ માટે જોઈ તો આનો અણુભાર શોધવો છે તો એના માટે શું કરવાનું હોય આપણી પાસે સૂત્ર છે જ ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ મોલાલિટી એટલે અહીંયા વેઇટ આવશે અંશમાં ગુણ્યા એક હજાર છેદમાં અણુભાર અને એના ગુણ્યા દ્રાવકનું વજન ડબલ્યુ ટુ અને ડબલ્યુ વન દ્રાવ્ય અને દ્રાવકના વજન આમાંથી એમને કરતાં બનાવશો એટલે એ બી ટુનો અણુભાર મળશે તમને એમાં ડેલ્ટા ટી એફ ડેલ્ટા ટી એફની કિંમત આપણને આપેલી છે કેટલો કરો ઘટાડો કરે છે બે પોઈન્ટ ત્રણ કેલ્વિન ડેલ્ટા ટીએફ બે પોઈન્ટ ત્રણ છે ડબલ્યુ વન આ અંશમાં જશે ડબલ્યુ વન ડબલ્યુ વન અંશમાં જશે તો કેટલા ગ્રામ હતો વીસ ગ્રામ બેન્જિન છે એના વીસ એના છેદમાં કે એફ કે કિંમત આપી છે પાંચ પોઈન્ટ એક ડબલ્યુ ટુ એટલે આપણો એક ગ્રામ ઉગો છે એ અને આ એક હજાર બસ આના ઉપરથી તમને મળી જશે એમ એ બી ટુ એ ટુનો અણુભર મળશે બરાબર છે આના ઉપરથી એ બી ટુનો મળ્યો આ જ રીતે એ ફોર માટે અણુભર શોધવો તો એ ફોર માટે અણુભર શોધવો તો એ ફોર માટે અણુભર કઈ રીતે શોધી શકાશે તો ત્યાં આપણે લખી દઈએ કે ભાઈ ઉપરની રીતે જ શોધવાનો છે એ બી ટુનો અણુભર જે રીતે શોધો એવી જ રીતે એ બી ફોરનો અણુભર શોધવાનો છે બરાબર બંનેના તમને અણુભર મળી ગયા ત્યાર પછી હવે આના ઉપરથી તમને ખબર પડે માની લઈએ આપણે એ બી ટુનો અણુભર છે એ આપણને વાય મળ્યો છે બરાબર એવી જ રીતે એ બી ફોરનો અણુભાર છે એ આપણને ઝેડ મળે છે એ બી ફોરનો અણુભાર ધારો કે તમને અહીંયા ઝેડ મળ્યો જે કંઈ પણ મળતો હોય આંકડો તમારે લખવાનો હું તમને અહીંયા ગણતરી કરતાં શીખવાડું છું કે આ ગણતરી કેવી રીતે કરવાની છે બરાબર હવે તમને ત્યાંથી બંનેના અણુભાર છે તો હવે આના ઉપરથી તમે નક્કી કરી શકો એ પ્લસ ટુ બી આ બંનેનો પરમાણુભાર બરાબર વાય થશે અને બીજું સમીકરણ બનશે એ પ્લસ ફોર બી એ બંનેનો પરમાણુ ભારનો સરવાળો થશે ઝેડ તો આ તમની પાસે બે સમીકરણ આવી ગયા છે આ બંને સમીકરણને ઉકેલો એકમાંથી એને કરતાં બનાવો એની કિંમત મૂકો એટલે તમને જવાબ મળશે સમીકરણને ઉકેલી એ અને બી શોધવા જે તમે એ અને બી શોધો છો એમાં એ છે એ પરમાણુ ભાર છે એનો પરમાણુ ભાર અહીંયા આવે છે અને બી છે એ બીનો પરમાણુ ભાર આવે છે બરાબર તો એ તમને અહીંયાથી મળી જશે તમને એ જ પૂછ્યું છે કે પરમાણુએ દળ શોધવાનું છે દાખલામાં કાંઈ કરવાનું નથી મેં મેઇન કામ એ જ કર્યું પહેલાં બંનેના અણુભાર શોધી લીધા એમ એ બી ટુનો અને એમ એ બી ફોરનો બંનેના અણુભાર શોધી લીધા બંનેના અણુભાર શોધા ત્યાર પછી આપણને મળી ગયા વાય અને ઝેડ ધારો કે અણુભાર મળ્યા તો એ પ્લસ ટુ બી બરાબર વાય અને એ પ્લસ ફોર બી બરાબર ઝેડ આવી રીતે કરી દીધું બે સમીકરણ બનાવ્યા અને સમીકરણનો ઉકેલ મેળવો એટલે એ અને બી એટલે કે બંનેના પ્રમાણ ઉભાર આપણે શોધી શકીએ તો ઉભાર શોધવા માટે આ રીતની યુઝ થાય છે આ ગણતરી કરવાની હોય છે જ્યારે પણ પ્રમાણુ ઉભાર શોધવાના હોય ત્યારે આવી ગણતરીઓ કામ લાગતી હોય છે ઓકે ત્યાર પછીનો દાખલો છે બે પોઈન્ટ એકવીસ ત્યાર પછી બે પોઈન્ટ બાવીસ બે પોઈન્ટ બાવીસ નંબર પ્રશ્ન છે ત્રણસો કેલવીન તાપમાને છત્રીસ ગ્રામ ગ્લુકોઝ ધરાવતા ત્રણસો કેલવીન તાપમાન છે ને છત્રીસ ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ ચાર પોઈન્ટ અઠ્ઠાણું બાર છે જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ એક પોઈન્ટ બાવન બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે તેની અંદર છત્રીસ ગ્રામ ગ્લુકોઝ અને જે આપેલી છે એ માહિતી ફક્ત એમને એમ છે કાંઈ કામની નથી ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આવા દાખલાઓ ઘણા આવશે કે જેની અંદર અમુક માહિતી છે કામની હોય અમુક માહિતી કામની હોતી નથી ફક્ત માહિતી આપેલી હોય છે જ્યારે કામ લાગતી નથી હોતી બરાબર તો આપણે અત્યારે એ જોઈ છે કે ભાઈ તાપમાન કેટલું આપેલું છે ત્રણસો કેલવીન જે ખરેખર કામનું છે આપણી પાસે એક જ વસ્તુ છે સૂત્ર એક જ છે પાય બરાબર સી આર ટી આપણે આનું જ કામ કરવાનું છે તો આપણી પાસે જોઈએ એમાં ટી છે એ ત્રણસો કેલવીન આપેલા છે આરની કિંમત તો આપણને ખબર છે પોઈન્ટ ઝીરો એઇટ ટુ વન હોય અથવા તો એઇટ થ્રી વન ફોર લગતા હોય આર અને સી શોધવાના છે અને અભિસરણ દબાણ પાઇ અભિસરણ દબાણની કિંમત આપણને આપેલી છે અહીંયા એક પોઈન્ટ બાવન બાર બરાબર એટલું આપેલું છે તો બસ આ સમીકરણની અંદર કિંમત મૂકવાની આ ચારે ચાર કિંમતો આ સમીકરણમાં મૂકીએ સીને કરતાં બનાવો ને કરતાં બનાવો જે મળે એ તમારો જવાબ છે બરાબર સાવ કોમન વસ્તુ છે પાઈ બરાબર સીઆરટી એક જ સૂત્ર વાપરવાનું છે આર અને ટીની કિંમતો ખબર છે પાયની કિંમત આપેલી છે ના કરતા બનાવવાનો છે નોર્મલ સાંદ્રતા શોધવાની છે ડાયરેક્ટ તમે સાંદ્રતા શોધી શકશો આ હતો બે પોઈન્ટ ઓકે ત્યાર પછીનો દાખલો છે બે પોઈન્ટ છવ્વીસ છવ્વીસમો દાખલો ઓકે છવ્વીસમો દાખલો શું કહે છે જોઈ જો કોઈ સરોવરના પાણીની ઘનતા બરાબર આપણે ચોખવટ કરી દીધી છે સરોવરના પાણીની ઘનતા એક પોઈન્ટ પચીસ ગ્રામ પર એમએલ હોય અને બાણું ગ્રામ સોડિયમ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં એને પ્લસ આ મોલા લીટી ગણો આ આપણને મોલા લીટી ગણવાનું કીધું છે અને મોલા લીટી ગણવાનું કીધું છે અને પછી એ પણ કીધું છે કે પર કિલોગ્રામ બાણું ગ્રામ જેટલું સોડિયમ હોય છે બરાબર છે એક કિલોગ્રામ પાણી હોય તો એની અંદર બાણું ગ્રામ સોડિયમ રહેલું છે અને આપણે એની મોલા લીટી શોધવાની છે તો આપણને અહીંયા બધું આપી દીધું છે જેમ કે એને પ્લસ નું દળ એ કેટલું છે બાણું ગ્રામ એટલે આપણો દ્રાવ્ય છે બરાબર દ્રાવકનું દળ પાણીનું દળ પાણીનું દળ છે એક હજાર ગ્રામ કારણ કે એક કિલોગ્રામ છે એટલે એક હજાર ગ્રામ છે બીજી વસ્તુ આપેલી છે આપણને આપણે ગણવાની છે ફક્ત મોલા લીટી તો ગણવી હોય તો બીજી કોઈ જરૂરત ન પડે સોડિયમનું પરમાણુ ભાર સોડિયમનો પરમાણુ ભાર જોઈએ સોડિયમનો પરમાણુ ભાર છે ત્રેવીસ બસ આ સિવાય બીજી એક વસ્તુની જરૂર હતી નથી તો આપણે લખીએ મોલાલિટી મોલા લીટી બરાબર સોડિયમનું વજન છેદમાં સોડિયમનો પરમાણુ ભાર અંશમાં એક હજાર વડે ગુણ્યા અને છેદમાં એક હજાર પાણીનું દળ જેટલું છે એટલું ગ્રામમાં બરાબર તો આનો જવાબ આવશે એ આપણી મોલા લીટી આવશે ત્રેવીસ અને બાણું બાણું ભાઈ ગયા ત્રેવીસ કરીએ તો જવાબ હવે ચાર તો આ દ્રાવણ બને ચાર મોલલ દ્રાવણ છે આ એક કોમન અને સાદો સિમ્પલ દાખલો છે બે પોઈન્ટ છવ્વીસ બરાબર ત્યાર પછીનો જોઈએ બે પોઈન્ટ છવ્વીસ પછી બે પોઈન્ટ સત્યાવીસ ઓકે બે પોઈન્ટ સત્યાવીસ નંબરનો દાખલો એની રકમ આપેલી છે જો સીયુએસનો દ્રાવ્યતા ગુણાકાર છ ગુણ્યા દસની માઇનસ સોળ ઘાત જેટલો હોય તો સીયુએસની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો સીયુએસની યુ ગણવાની છે ને આપણને દ્રાવ્યતા ગુણાકાર આપેલો છે તો જ્યારે દ્રાવ્યતા ગુણાકાર આપેલો હોય તો પહેલાં તો આપણે લખવું જોઈએ એસ એની સામે બે આયનો છૂટા પડે સીયુ પ્લસ ટુ અને એસ માઇનસ ટુ બરાબર આ રીતે બંને આયનો છૂટા પડશે ઓકે તો સીયુએસની દ્રાવ્યતા ગુણાકાર એટલે કે એસપી આપણને આપેલો છે હવે જે વેલ્યુ આપેલી છે એ કે છે આ જે છૂટા પડે તો આની દ્રાવ્યતા એસ જેટલી કહેવાય આની દ્રાવ્યતા પણ એસ જેટલી છે સોલ્યુબિલિટી એના માટે એસ લખીએ છીએ આનો કે એસપીનું કિંમત આપેલી છે કે એસપીની કિંમત કેટલી આપેલી છે આપણને છ ગુણ્યા દસની માઇનસ સોળઘાત છ ગુણા દસની માઇનસ સોળઘાત છે તો સૂત્ર બનાવ કે એસપી બરાબર જેટલા આયનો છૂટા પડે છે એ આયનોની સાંદ્રતાનો એટલે કે દ્રાવ્યતાનો ગુણાકાર એને કહેવાય કે એસપી આને પણ એસ હોય દ્રાવ્યતા આની દ્રવ્યતા પણ એસ હોય તો ન થઈ જાય એસનો વર્ગ આ છે કે એસપી તો હવે કે એસપીની કિંમત ખબર છે છ ગુણ્યા દસની માઇનસ સોળ ઘાત બરાબર એસનો વર્ગ તો એસ બરાબર શું થઈ જશે અંડર રૂટ છ ગુણ્યા દસની માઇનસ સોળ ઘાત આ જે મળે છે એ આપણી દ્રાવ્યતા છે અને જે એસ મેળો એ જ આપણને પૂછ્યું છે કારણ કે જુઓ પ્રશ્નની અંદર વાંચો શું લખ્યું છે દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો મહત્તમ મોલારિટી ગણો એટલે કે મહત્તમ રીતે ઓગળેલો હોય એટલી સાંદ્રતા તો અહીંયા એસ છે એટલી સાંદ્રતા એની અંદર ઓગળેલી હોય જેટલી સાંદ્રતા ઓગળેલી હોય બરાબર છે એ જેની એની રીટી થઈ મોલારીટી થઈ ગઈ તો આ એસ છે એસ માઇનસ ટુ માની લઈ ગયા પાંચ ઓગળેલો છે પાંચ અણુઓ એસ માઇનસ ટુ છે એનો મતલબ એમ કે અહીંયા પાંચ સીયુએસ હશે તો જ આ પાંચ ઓગળતા હોય બરાબર છે એમને એમ તો ન ઓગળે એટલે આપણે ખાલી ગોતવાનું હોય એસ એ એની સાંદ્રતા છે જો એસ મળી જાય એટલે સીધું જ આપણને એની અંદરથી દ્રાવ્યતા એટલે કે એની મોલારિટી દ્રાવણમાં કેટલા પ્રમાણમાં દ્રાવ્ય થયેલો છે એ વસ્તુ પણ આપણને મળી જતી હોય છે તો આ બહુ કોમન છે એસને ખાલી કરતાં બનાવવાનો છે આ દાખલો છે એ સંતુલનની અંદર આવે છે જે ટોપિક હજી સુધી આપણે બાકી રાખ્યા છે કેમ કે આનું બેઝિક જે છે કેજી કરાવવાનું બાકી રાખ્યું છે જ્યારે રેગ્યુલર ક્લાસીસ શરૂ થશે ત્યારે હું તમને એ બધું કરાવીશ સંતુલનની અંદર આપણે ભણ્યા હતા કે એસપી ચેપ્ટર સાત છે આ બરાબર એની અંદર આ એક ટોપિક આપણે બાકી રાખેલો છે દ્રાવ્યતા ગુણાકારનો તો આ કે એસપી છે એના દ્રાવ્યતા ગુણાકાર કહેવાય સોલ્યુબિલિટી પ્રોડક્ટ એની ગણતરી આ જ રીતે કરવાની હોય સીયુ અને એસ તો બંનેના એસએસ ધારી લેવાના જે હોય એ લખી દેવાના બરાબર બાકી બધી ગણતરી ડિટેલમાં આપણે ત્યારે ભણશું જ્યારે એ ચેપ્ટર ભણશું ઓકે તો આજના લેક્ચરમાં આપણે લોકો અત્યારે છ દાખલા કર્યા ઓગણીસ વીસ એકવીસ બાવીસ છવ્વીસ અને સત્યાવીસ નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલાઓ સ્વાધ્યાયના છે એ કરશું થેન્ક યુ જય સ્વામિનારાયણ